પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડની ઉપસ્થિતિમાં સૂત્રાપાડા સુરક્ષા સેતુ સૌ અંતર્ગત એસપીસીનો ત્રિદિવસીય બિન નિવાસી કેમ્પ યોજાયો. સૂત્રાપાડા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ડોક્ટર ભરત બારડ શૈક્ષણિક સંકુલમાં ચાલી રહેલા એસપીસી સ્ટુડન્ટ પોલીસ વીવી મંદિર શાળા ખાતે ત્રિદિવસીય બિન નિવાસી કેમ્પ યોજાયો. સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ચાલી રહેલ એસપીસીનો દિવાળી વેકેશનમાં બિન નિવાસી કેમ્પ યોજાયો, જેમાં આજ રોજ કેમ્પના છેલ્લા દિવસે પૂર્વ કેબિનેટ મંત્રી અને ડોક્ટર ભરત બારડ શૈક્ષણિક સંકુલના અધ્યક્ષ જશાભાઈ બારડની વિશેષ ઉપસ્થિતિ તેમજ સૂત્રાપાડા મામલતદાર કરગઠિયા, તાલુકા વિકાસ અધિકારી ચાવડા, સૂત્રાપાડા સરકારી વકીલ મલેક, સૂત્રાપાડા નગરપાલિકા ઉપપ્રમુખ નરેશભાઈ કામડિયા, માધ્યમિક શિક્ષણિક સંઘના પ્રમુખ હરેશભાઈ મોરી, સૂત્રાપાડા પોસ્ટેટ એએસઆઈ સંગ્રામસિંહ ગોહિલ, ફોરેસ્ટ વિભાગના કર્મચારી મકવાણાભાઈ, સંસ્થાના આચાર્ય પાઠક જોશી, અશ્વિનભાઈ તેમજ એસપીસી કેડેટોને તાલીમ આપી રહેલ સીપીઓ તથા ડીઆઈ ઉપસ્થિત રહ્યા અને તમામ મહાનુભાવોને એસપીસી કેડેટો સાથે પોતાના જીવનના અનુભવો શેર કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડે પોતાના પ્રવચનમાં જણાવેલ કે સુરક્ષા સેતુ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં લીડરશીપતા, દેશ પ્રત્યેની પ્રેમભાવના, સામાજિક સેવા આપતા પરિસ્થિતિમાં એકબીજાને કઈ રીતે મદદરૂપ થઈ શકાય, પર્યાવરણની જાળવણી, રાષ્ટ્રીય મહાપુરુષોના જીવનમાંથી પ્રેરણા લઈ એક સારા રાષ્ટ્ર નિર્માણમાં યુવા શક્તિનું યોગદાન રહે એવું જણાવેલ હતું. આ તકે કારગડિયા રાજપૂત સમાજના પોલીસ ગોહેલ સંગ્રામસિંહને પ્રમોશન મળતા પીએસઆઈ બનતા તેઓનું સાલ પુષ્પગુચ્છથી પૂર્વ કેબિનેટ મંત્રી અને અખિલ ગુજરાત કારગડિયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન સંચાલન શાળાના વ્યાયામ શિક્ષક પિયુષભાઈ કાછેલા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ફરી મળીશું નવા સમાચાર સાથે. જોતા રહો લોકસામના ન્યૂઝ વેરાવળ.